સોશિયલ મીડિયાથી દૂર રહેવા 14 વર્ષીય કિશોરને માતાએ ઠપકો આપતા તે ઘર છોડીને નીકળી ગયો હતો. 12 દિવસે તે રેલવે સ્ટેશનથી મળી આવ્યો હતો. શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં રહેતા અનાજ કરિયાણાના વેપારીનો 14 વર્ષ 9 મહિનાની ઉંમરનો પુત્ર હરણી વિસ્તારની એક સ્કૂલમાં ભણે છે. ગઈ તારીખ 17મી તારીખે વેપારીની પત્નીએ પુત્રને સોશિયલ મીડિયાથી દૂર રહેવા ઠપકો આપ્યો હતો, જેના કારણે કિશોર રોષે ભરાયો હતો અને સુસાઇડ કરી લઈશ તેવી ધમકી આપીને તારીખ 17મી ફેબ્રુઆરીએ ઘર છોડીને નીકળી ગયો હતો. બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં કિશોરને શોધી કાઢ્યો હતો. તારીખ 18મીએ જ્યારે પોલીસ દ્વારા કિશોરને કસ્ટડી સોંપ આવી ત્યારે ફરી ભાગી ગયો હતો. આમ 2 વખત ભાગી ગયેલા કિશોરના કિસ્સામાં બાપોદ પોલીસે ગુનો નોંધ્યો હતો. સ્કૂલના મિત્રો સગા સંબંધીઓના ઘરે જઈને તપાસ કરી હતી. શહેરભરના લગભગ 350થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસ તંત્રની 9 ટીમો બાળકને શોધવામાં લાગી હતી. આ દરમિયાનમાં ગુમસુદા કિશોર વડોદરા રેલવે સ્ટેશનથી મળી આવ્યો હતો, જેની કસ્ટડી વાલીઓને સોંપવામાં આવ્યો હતો. બાળક પુનઃ ઘર છોડીને ભાગે નહીં તે માટે કાઉન્સેલિંગ કરાશે તેમ DCP ઝોન 4 પન્ના મોમાએ જણાવ્યું હતું. 17 તારીખે એક 14 વર્ષનો દીકરો એના ઘરેથી જતો રહ્યો હતો, જે બાબતે એના મા બાપ પોલીસ સ્ટેશન આવેલા હતા અને રજૂઆત કરતા એ છોકરાને તાત્કાલિક શોધી કાઢવામાં આવેલો અને એના માતા પિતાને સોંપેલો હતો. પરંતુ ફરી એ બાળક 18મીએ ભાગી ગયો એના ઘરેથી અને પછી એની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. અને એ દિવસથી જ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે 9 ટીમો અને ઝોન 4ની LCP પણ કાર્યરત થઈ ગઈ હતી. 9 ટીમોએ અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરેલા હતા. અલગ અલગ એના જે ફ્રેન્ડ્સ હતા એ બધાની પૂછપરછ કરી. એના જેટલા બી ચેટ્સ હતા, એ જે કંઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો, એ બધી જ બી અમે તપાસ કરી. એના બધા સગા સંબંધીના ઘરે જઈને અમે લોકોએ તપાસ કરી. એના બધા મિત્રોના ઘરે જઈને પણ તપાસ કરી. અને એટલી બધી સઘન તપાસના અંતે આજે અમે લોકોએ એ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી છે. બાપોદ પોલીસની ટીમ જ્યારે રેલવે સ્ટેશન પર તપાસમાં ગઈ હતી ત્યારે એને રેલવે સ્ટેશનના પાસેથી એ બાળક મળી આવેલો છે અને એના મા બાપને અત્યારે સોંપવાની કાર્યવાહી ચાલુ છે. ટોટલ 9 ટીમો બનાવવામાં આવેલી હતી અને 9 ટીમો સીસીટીવી ફૂટેજ ચેક કરતી હતી, અલગ અલગ વિસ્તારના ફૂટેજ ચેક કરતી હતી. કોઈ એના મિત્રોને, એના સ્કૂલમાં એના સગા સંબંધીને તમામ જગ્યાએ અમે લોકોએ તપાસ કરેલી હતી. અને આ બાળક નાનું હતું, સગીર વયનું બાળક છે, એટલે ખૂબ સંવેદનશીલ રીતે અમે લોકોએ આમાં કામગીરી કરેલી હતી કે બાળકને તાત્કાલિક શોધી કાઢી એની સાથે કોઈ અઘટિત ઘટના ન બને એની પણ તકેદારી રાખવા માટે અમે કોઈ આટલી બધી ટીમ બનાવી અને એને આજે અમે સફળતાપૂર્વક એને શોધી કાઢેલો છે. હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બાળક એવું કીધું છે કે એ દરેક જગ્યાએ ટ્રાવેલિંગ કરતો હતો અને કોઈ એક જગ્યાએ નહોતો અને વારંવાર ટ્રેનમાં જ આવજા કરતો હતો અને આજે જ્યારે રેલવે સ્ટેશન પર આવ્યો ત્યારે અમે એને સ્ટેશન પાસેથી અમે મળી આવેલ છે. અગાઉ બાળક એક વખત જે આપણે કીધું એ પ્રમાણે 17 તારીખે અહીંયાથી જતો રહેલો હતો અને અગાઉ બી આવી રીતે ગયો હતો ત્યારે એને પાછો લાવેલા મળ્યો હતો. હવે એ બાળકનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે કે વારંવાર આવી એની જે ટેવ છે એ ભૂલી જાય અને સારી રીતે એના પરિવાર સાથે રહે.